नमस्कार, आप જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા ખબર સામે આવી રહી છે વડોદરાથી। વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કોતરમાં ગેરકાયદેસર રીતે કચરો, બાંધકામનો કચરો નાખવાથી નદીને નુકસાન અને વરસાદમાં પૂરથી શહેરના વિસ્તારો ડૂબશે, નાગરિકો જોખમમાં મુકાશે તેવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા વિપક્ષ નેતા અમીબેન રાવત દ્વારા। સાંભળીએ તેઓ આ અંગે શું કહી રહ્યા છે। ખાસવાડી સ્મશાનની સામે વિશ્વામિત્રી નદીની જે કોતરો છે એમાં ખૂબ મોટા પ્રમાણમાં દબાણો થયું છે, હજારો ટક ડેબરી અહીંયા નાખવામાં આવ્યું છે। સવારથી અમે પોતે બી 4-5 ટ્રેક્ટર દબાણ અહીંયા નાખતા જોયા, એમને પૂછ્યું તો એ લોકો એવું કહેવા લાગ્યા કે અનેક લોકો અહીંયા નાખી જાય છે એટલે અમે બી નાખીએ છીએ, પણ કોર્પોરેશનની બેઝિક જવાબદારી છે કે આ દબાણો આ રીતના કોતરોમાં પૂરણ ના થાય, પણ કોર્પોરેશનના પેટનું પાણી નથી હાલતું। એક બાજુ તો વિશ્વામિત્રીની મોટી મોટી વાતો કરવાની, DPR બનાવવા કરોડો રૂપિયાનો ખર્ચ કરવાનો, અગાઉ બી વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના નામે 10 કરોડથી વધારેનો ખર્ચો થઈ ગયો અને મોટા મોટા પ્રેઝન્ટેશન થયા, ગોલ્ડન ગોલ્સમાં સામેલ થયું, એના પાળા એન્વાયરમેન્ટમાં અનફ્રેન્ડલી રીતે એના પાળાના લેવલ કરીને હજારો લાખો રૂપિયાનો બગાડ થયો। અલ્ટિમેટલી થયું શું? વિશ્વામિત્રી નદી દિવસે દિવસે વધુ ગંદી થતી જાય છે, મરણ પથારીએ પહોંચી ગઈ છે અને હજી બી તેમાં આ રીતનું ડેબરી નાખવાનું ચાલુ છે। NGTના આદેશ હતા કે તમામ દબાણો દૂર કરવામાં આવે 3 મહિનામાં, એ વાતને આજે 1.5-2 વર્ષ થવા આવ્યા, હજી સુધી એ દબાણ દૂર નથી થયા। DPR બનવાની વાતો થાય છે, DPRમાં સ્પષ્ટ 8 જગ્યા તો આઈડેન્ટિફાઈ થઈ છે ડેબરી દૂર કરવાની, ત્યારે આવા નવા ડમ્પ સાઇટ્સ ઊભા થાય છે અને વિશ્વામિત્રી નદીમાં પૂરણ થાય છે। આનાથી અપસ્ટ્રીમ્સમાં અને આજુબાજુના રહીશોના ઘરોમાં પાણી ભરાશે, તેના માટે જવાબદાર કોણ રહેશે? વડોદરા મહાનગર સેવા સદન આના માટે જવાબદાર 27 વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીના શાસકો છે, આ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થવા માટે એ લોકો જવાબદાર છે। તમામ કાંસો અને નદીની આ જ હાલત છે, દરેક જગ્યાએ દબાણ છે, પણ આ ખોલવાની રાજકીય ઈચ્છાશક્તિ ભારતીય જનતા પાર્ટીમાં નથી।